રાજ્યમાં ઇમિગ્રેશનનું કામ કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝા આપવાનું કૌભાંડ ચલાવી રહી હોવાની સરકારને વ્યાપક ફરિયાદો મળી હતી, જે ફરિયાદના આધારે રાજ્યના ગૃહ વિભાગની સૂચનાના પગલે સીઆઈડી ક્રાઇમની 17 ટીમોએ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વડોદરાના ગોરવા રોડ પર આવેલી સ્મિથ કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટુરિસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમી સાંજે શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું, જે તપાસ દરમિયાન સીઆઈડીએ થોકબંધ બોગસ દસ્તાવેજો મળી આવતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ કૌભાંડમાં શહેરની અન્ય સંસ્થાઓ પણ સીઆઈડીના રડારમાં હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે વડોદરાના વૈભવી માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં સીઆઈડી ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચ પોલીસની ટીમો પણ જોડાઈ હતી. સમી સાંજે પોલીસની એક પછી એક પોલીસ જીપ સ્મિથ કોમ્પ્લેક્સમાં પહોંચતા કોમ્પ્લેક્સમાં આવેલ અન્ય ઓફિસોમાં સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.